ધોરણ સાત એનું ચેપ્ટર નંબર તેર ઘાત અને ઘાત એમાં સ્વાધ્ય તેર પોઈન્ટ એક પ્રશ્ન સાત નો દાખલા નંબર એક કે ઓછા ચાર ની ત્રણ ઘાતનું સાદુ રૂપ આપવાનું છે તો અહીંયા પેલા રકમ છે એ લખી નાખી કે ઓછા ચાર ની ત્રણ ઘાત આપેલી છે હવે આપણે આગળ એક બે ઉદાહરણમાં જોઈ ગયા કે ઓછા અહીંયા ની સંખ્યા ઓછા હોય અને માથે એકી હોય તો એકી હોય તો માઇનસ હોય તો માઇનસ રીએ અને પ્લસ હોય તો પ્લસ રીએ કે એવો નિયમ આપણે આગળ આવી ગયો કે અહીંયા ઓછા ચાર ની ત્રણ ઘાત છે તો અહીંયા ઓછા ચાર ઓછા ચારનો જી જવાબ આવશે ઓછા ચાર ની ત્રણ ઓછા ચાર ગુણ્યા ઓછા ચાર ગુણ્યા ઓછા ચાર હવે આમાં બબેની જોડ કરીને આ માઇનસ માઇનસ કરી નાખવાના પ્લસ ત્રણેય ગુણાકાર ચોકે ચોકે સોળ ને સોળ ચોક ચોસઠ અહીંયા બે વાર માઇનસ માઇનસ પ્લસ થયું આ બે પ્લસ છે આ માઇનસ માઇનસ પ્લસ થયો એટલે પ્લસ એને ગુણ્યા માઇનસ કરશો એટલે જેમ છે એમ જ લખી નાખવાનું પેલા ઓછા ત્રણ પછી ઓછા બે ની ત્રણ વાર તો અહીંયા ઓછા બે ગુણ્યા ઓછા બે ગુણ્યા ઓછા બે આવા દાખલાઓ એમાં બ કરી નાખવાની જોડે એક ને બે એક ને બે હવે આ બે માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ આ બે માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ હવે બ બે નો ગુણાકાર બે એટલે ત્રણ દુ છ ગુણ્યા આ બે નો ગુણાકાર બે ગુણ્યા બે એટલે બે દુ ચાર હવે આ બે નો ગુણાકાર છ ગુણ્યા ચાર કરો એટલે છ ચોક ચોવીસ જવાબ આપણને મળે કે આ સાદુ રૂપ આપતા આપણને છેલ્લો જવાબ ચોવીસ મળે